વાત કરીએ તો વડોદરા શહેરના રેસકોર્સ સ્થિત ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને આરસી પટેલ ફાઉન્ડેશન દ્વારા નૂતન વર્ષના દિવસે 11111 ધાબળા અને ચોરસા એકત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે। વડોદરા શહેરના રેસકોર્સ સ્થિત ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને આરસી પટેલ ફાઉન્ડેશન દ્વારા નૂતન વર્ષના દિવસે 11111 ધાબળા અને ચોરસા એકત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે। એકત્રિત થનાર ધાબળા અને ચોરસા ગરીબ લોકોને વિતરણ કરવામાં આવશે। આ અભિયાનમાં મંડળ દ્વારા જાહેર જનતાને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના તરંગ શાહ, આશય શાહ, મિલન શાહ, લાલ ચાંગલાણી, જીગર દેસાઈ, જીગર શાહ, દેવાંશ શાહ, યોગેશ બ્રહ્મભટ્ટ, સલીલ બ્રહ્મભટ્ટ, રૂપેશ ચોકસી, પરીક્ષિત શાહ, સમીર શાહ, ભરત વૈષ્ણવ, ચેતન શાહ, કલ્પેશ શેઠ, અર્પિત શાહ, નીરજ શર્મા, નીરવ શાહ, નૈષદ ઠક્કર, પંકજ પરીખ, જ્વલંત ધોળકિયા, વિશાલ પંચાલ અને આરસી પટેલ ફાઉન્ડેશનના હર્ષ પટેલ, અલ્પેશ પંડ્યા જણાવે છે કે આગામી 10 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી શહેરીજનો, ધાર્મિક સંસ્થા, ઉદ્યોગો અને વિવિધ સંસ્થાઓ પાસે 11111 ધાબળા અને ચોરસા એકત્રિત કરી શહેર અને જિલ્લામાં સ્થળ પર જઈને જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવશે અને ખાસ કરીને લોકોએ આપેલ દાનનો કોઈ દુરુપયોગ ન કરે એના માટે એક ટીમ તૈયાર કરવામાં આવશે। વધુમાં જણાવ્યું કે 1 ડિસેમ્બરથી રોજ સાંજે 4 ટીમ વિવિધ વિસ્તારમાં ફરી વિતરણ કરશે। આ અભિયાનમાં જોડાવા માટે અને સહાય આપવા માટે મંડળનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। વિતરણ કરતા કે આપતા ફોટા પાડવામાં આવશે નહીં। આ વર્ષે કોઈ વ્યક્તિનું મૃત્યુ ઠંડીના કારણે ન થાય તેવો સંપૂર્ણ પ્રયાસ રહેશે તેમ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળની ટીમે વધુમાં ઉમેર્યું હતું। અમારી એની ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।